હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે વાત કરીશું લોરેન્સ બળ, ચુંબકીય બળ અને તેની લાક્ષણિકતાઓ. ધારો કે આપણી જોડે એક બિંદુ વિદ્યુતભાર છે ક્યુ, અને આ વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં વિવેગથી ગતિ કરે છે. તો આપણે ચેપ્ટર નંબર 1ની અંદર જોઈને આવ્યા કે જો વિદ્યુતભારિત કણ વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો તેના પર બળ લાગે. આ બળનું સૂત્ર છે એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુઈ. ધન વિદ્યુતભારિત કણ પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે અને ઋણ વિદ્યુતભારિત કણ પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. તો આ ચેપ્ટરમાં આપણે વાત કરવાના છીએ કે જો ક્યુ વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્ર બીમાં વિવેગથી ગતિ કરતો હોય તો તેના પર વિદ્યુતીય બળની જેમ જ બીજું એક બળ લાગે, જેને આપણે ચુંબકીય બળ કહીશું. ઓકે, તો જુઓ, ધારો કે કોઈ બિંદુવત વિદ્યુતભાર ક્યુ, ધારો કે કોઈ બિંદુવત વિદ્યુતભાર ક્યુ એ વિદ્યુત ક્ષેત્ર ઇ અને ચુંબકીય ક્ષેત્ર બીમાં વિવેગથી ગતિ કરે છે. તો આ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ, એટલે વિદ્યુત ભાર પર અથવા વિદ્યુત ભાર ક્યુ પર લાગતું વિદ્યુતીય બળ, આ સૂત્ર તો આપણને બધાને ખબર જ છે, એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ. વિદ્યુતીય બળ છે, એથી હું એને એફ ઈ વડે દર્શાવું છું. ઇલેક્ટ્રિક ફોર્સ, બળ એ સદિશ રાશિ, વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ, વિદ્યુત ભાર એ અદિશ રાશિ. આપણે આ સૂત્રને સદિશ સ્વરૂપે લખીએ છીએ. હવે વિદ્યુત ભાર ક્યુ પર વિદ્યુત ભાર ક્યુ પર લાગતું ચુંબકીય બળ, એને આપણે એફ એમ વડે દર્શાવીએ. મેગ્નેટિક ફોર્સ, એફ એમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી સદિશ ક્રોસ બી સદિશ. આ સૂત્રની સાબિતી આપણને આપેલી નથી, ડાયરેક્ટ જ આપણને આ સમીકરણ આપેલું છે. જો આપણે સાબિતી જોઈતી હોય તો આપણે પછીના લેક્ચરમાં મેળવીશું. તો વિદ્યુત ભાર ક્યુ પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર આપણે બધાએ યાદ રાખવાનું છે, એફ એમ સદિશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી સદિશ ક્રોસ બી સદિશ. અને આપણે સાબિતી પછી જોઈશું. તો વિદ્યુત ભાર ક્યુ પર લાગતું કુલ બળ કેટલું થાય? તો વિદ્યુત ભાર ક્યુ પર લાગતું કુલ બળ એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ એફ ઈ સદિશ પ્લસ એફ એમ સદિશ લખી શકાય. કુલ બળ એટલે બંને બળનો સરવાળો કરી નાખીએ, વિદ્યુતીય બળ અને ચુંબકીય બળનો. તો એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ, હું એફ ઈની વેલ્યુ મૂકી દઉં તો શું થશે, ક્યુ ઈ સદિશ પ્લસ એફ એમની વેલ્યુ મૂકી દઈએ, ક્યુ વી ક્રોસ બી, વી સદિશ ક્રોસ બી સદિશ. ચલો, બંનેમાંથી કોમન શું લઈ લઈએ, આપણે ક્યુને લઈ લઈએ. તો એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ, કૌંસમાં આપણે લખીએ, ઈ સદિશ પ્લસ કૌંસની અંદર વી ક્રોસ બી. આ જે બળ છે એ બળની સૌ પ્રથમ શોધ, આપણને આ જે બળનું સૂત્ર મળ્યું એ બળની સૌ પ્રથમ શોધ એચ એ લોરેન્સ નામના વૈજ્ઞાનિકે કરી હતી. એચ એ લોરેન્સ નામના વૈજ્ઞાનિકે આ બળની શોધ, આથી આ જે બળ છે આ બળને આપણે લોરેન્સ બળ કહીએ છીએ. આ બળને આપણે લોરેન્સ બળ કહે છે. ઓકે, તો આપણને પૂછાય કે ભાઈ લોરેન્સ બળ પર નોંધ લખો, તો આપણે લખીશું કે ધારો કે કોઈ બિંદુ વિદ્યુતભાર ક્યુ એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં વિવેગથી ગતિ કરે છે. તો વિદ્યુતભાર ક્યુ પર લાગતા વિદ્યુતીય બળનું સૂત્ર આપણને ખબર જ છે, એફ ઈ સદિશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ સદિશ
પણ વિદ્યુતભાર Q ઉપર લાગતું ચુંબકીય બળ જે આપણે સૂત્ર સ્વીકારી લીધું જેની સાબિતી આપણી જોડે હમણાં નથી, પછીના લેક્ચરોમાં આપણે જોઈશું. FM સદિશ ઇઝ ઇક્વલ ટુ Q, V સદિશ ક્રોસ B સદિશ. તો આ વિદ્યુતભાર પર લાગતું કુલ બળ કેટલું થાય? તો F સદિશ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ FE સદિશ પ્લસ FM સદિશ. ઓકે, આપણે FE ની કિંમત મૂકી દઈએ તો FE સદિશ ઇઝ ઇક્વલ ટુ QE સદિશ, FM સદિશ ઇઝ ઇક્વલ ટુ QV ક્રોસ V સદિશ ક્રોસ B સદિશ. બંને સમીકરણમાંથી Q ને આપણે બહાર લઈ લઈએ તો આપણને મળશે F સદિશ ઇઝ ઇક્વલ ટુ Q કૌંસની અંદર E સદિશ પ્લસ V સદિશ ક્રોસ B સદિશ. હવે આ જે બળ છે, આ બળનું, આ બળની સૌ પ્રથમ શોધ લોરેન્સ નામના વૈજ્ઞાનિકે કરી હતી. આથી આ બળને આપણે શું નામ આપી દીધું? લોરેન્સ બળ. ઓકે, ક્લિયર છે? લોરેન્સ બળ એવું નામ શા માટે આપ્યું છે? કારણ કે આ બળની શોધ સૌ પ્રથમ લોરેન્સે કરી હતી, આથી આપણે લોરેન્સ બળ. તો વ્યાખ્યા લખવી હોય તો આપણે આવી લખી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાંથી વિદ્યુત ભારિત કણ Q પસાર થાય ત્યારે તેના પર લાગતા કુલ બળને જ આપણે લોરેન્સ બળ કહીએ છીએ, અથવા લોરેન્સ બળ કહીએ છીએ. જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય એવા ક્ષેત્રમાંથી જ્યારે કોઈ ક્યુ વિદ્યુત ભારિત કણ વી વેગથી પસાર થાય ત્યારે તેના પર જે ટોટલ ફોર્સ લાગે, કુલ બળ લાગે, એ કુલ બળને જ આપણે લોરેન્સ બળ કહીએ છીએ, જેનું સૂત્ર છે એફ સદિસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ કૌંસની અંદર ઈ સદિસ પ્લસ વી સદિશ ક્રોસ બી સદિશ. યાદ રહ્યું કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય એવા ક્ષેત્રમાંથી જ્યારે ક્યુ વિદ્યુત ભારિત કણ પસાર થાય ત્યારે તેના પર જે ટોટલ ફોર્સ લાગે, એ ટોટલ ફોર્સને જ આપણે કહીએ છીએ લોરેન્સ ફોર્સ, અથવા લોરેન્સ બળ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? લોરેન્સ બળ વિશે દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો હોય તો હવે આપણે ચુંબકીય બળ વિશે વાત કરીએ. વિદ્યુતીય બળ વિશે આપણે ડિટેલમાં ચેપ્ટર નંબર 1ની અંદર વાત કરીએ છીએ, એટલે બહુ વધારે વાત નહીં કરીએ. આપણે ચુંબકીય બળ વિશે જ વાત કરીશું. તો અહીંયા મેં આકૃતિમાં મેં તમને એક સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવેલું છે. અહીંયા આપણને ચોકડી શું દર્શાવે છે? તો ચોકડી આપણને એવું દર્શાવે છે કે ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ અંદર જતી દિશામાં છે. જો ટપકા મૂકેલા હોય તો એનો અર્થ એવો થાય કે ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ બહાર આવતી દિશામાં છે. હવે આ ચુંબકીય ક્ષેત્રમાં એક ક્યુ વિદ્યુત ભારિત કણ વી વેગથી ગતિ કરતો હોય, આ ચુંબકીય ક્ષેત્રમાં આ ક્યુ વિદ્યુત ભારિત કણ વી વેગથી ગતિ કરતો હોય તો એના પર એક બળ લાગે. ક્યુ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્ર બીમાં વી વેગથી ગતિ કરતો હોય તો તેના પર એક બળ લાગે, અને આ બળને કહેવાય ચુંબકીય બળ, જેનું સૂત્ર શું થાય? તો ધ્યાન આપજો જરા કે જો ક્યુ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્ર બીમાં વી વેગથી ગતિ કરતો હોય તો તેના પર લાગતા બળને, ચલો વ્યાખ્યાત બનાવી દઈએ, તેના પર લાગતા બળને ચુંબકીય બળ કહે છે. લો, વ્યાખ્યા હતી નહીં પણ બની ગઈ. જો ક્યુ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્ર બીમાં વી વેગથી ગતિ કરતો હોય તો તેના પર લાગતા બળને ચુંબકીય બળ, જેનું સૂત્ર આપણે હમણાં જોયું, યાદ હે ને? એફ એમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ કૌંસની અંદર વી સદિશ ક્રોસ બી સદિશ. આનું આપણે મૂલ્ય લઈએ તો ક્રોસ છે એટલે શું આવે? સાઇન. મૂલ્ય લઈએ તો મૂલ્ય લખી શકીએ એફ એમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી સાઇન થીટા, જ્યાં થીટા શું છે?
જ્યાં થીટા વી અને બી વચ્ચેનો કોણ છે. જ્યાં થીટા એ વિદ્યુતભારિત કણના વેગ વી અને ચુંબકીય ક્ષેત્ર બી વચ્ચેનો કોણ છે. ઓકે, તો મૂલ્ય એફ એમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બી સાઇન થીટા થયું. આ સૂત્રના આધારે કહી શકાય કે ચુંબકીય બળ એફ એમનું મૂલ્ય વિદ્યુતભારિત કણ ક્યુના મૂલ્ય પર, તેના વેગના મૂલ્ય પર, ચુંબકીય ક્ષેત્ર બીના મૂલ્ય પર અને વી અને બી વચ્ચેના કોણ થીટા પર આધાર રાખે છે. હવે આપણે જોયું કે આ બળ તો કેવી રાશિ છે, સદિશ રાશિ છે. તો પછી આ બળની દિશા આપણને કઈ રીતે મળે? તો આ બળની દિશા મેં તમને કીધું છે કે ક્રોસ હોય એટલે બળની દિશા આપણને જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી જ મળે. તો આ જે બળની દિશા છે, ચુંબકીય બળની દિશા છે, તો અહીંયા કહું કે ભાઈ એફ એમની દિશા, ચુંબકીય બળની દિશા વી અને બીથી બનતા સમતલને લંબ, વી અને બીથી બનતા સમતલને લંબ જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી શોધી શકાય છે. ઓકે, જ્યારે આપણે બળની દિશા શોધવાની આવશે ત્યારે આપણે ડિટેલમાં વાત કરીશું. પણ આપણે યાદ રાખીશું કે ભાઈ આ બળની દિશા વી અને બીથી બનતા સમતલને લંબ જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી શોધી શકાય છે. સમજવું હોય તો આ ધારો કે પ્લસ ક્યુ વિદ્યુત ભારિત કણ છે. ઓકે, આ એનો વેગ છે. હવે ચલો આ ચુંબકીય ક્ષેત્ર લઈ લઈએ, આપણે વેગનો સદિશ લઈ લઈએ. દેખાતું નથી, ઓકે, વેગનો સદિશ લઈ લઈએ. આ બંને વચ્ચેનો કોણ થીટા છે. ઓકે, ક્લિયર થાય છે. હવે વી થી બીની દિશામાં, એટલે આ અંગૂઠો આમાં રાખવાનો ભાઈ, આ અંગૂઠો અને વી થી બીની દિશામાં આ રીતે, કઈ દિશા થઈ? આ એન્ટી ક્લોકવાઇઝ દિશામાં, વી થી બીની એન્ટી ક્લોકવાઇઝ દિશામાં હું સ્ક્રૂને ફેરવું છું. તો સ્ક્રૂ બહાર આવશે એટલે બળની દિશા આપણને આ રીતે મળશે. આ થઈ બળની દિશા, થઈ એફ એમ, બરાબર. અત્યારે યાદ રાખો છો ભાઈ, વી અને બી આપણે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં, કઈ દિશામાં સ્ક્રૂને ફેરવાનું આપણે નક્કી નથી કરવાનું. સૂત્ર આપણને કહે છે કે વીથી બીની દિશામાં સ્ક્રૂને ફેરવતા સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ ચુંબકીય બળ એફ એમની દિશા થાય. પણ એક વસ્તુ ધ્યાન રાખજો કે ઋણ વિદ્યુત ભારિત કણ પર લાગતા બળની દિશા એ ધન વિદ્યુત ભારિત કણ પર લાગતા બળની દિશા કરતાં કેવી હોય, વિરુદ્ધ હોય? ઋણ વિદ્યુત ભારિત કણ પર લાગતા બળની દિશા એ ધન વિદ્યુત ભારિત કણ પર લાગતા બળની દિશા કરતાં વિરુદ્ધ હોય. તો યાદ રાખવાનું છે સૂત્ર આપણે, મૂલ્ય એનું અને દિશા. જો કયું વિદ્યુત ભારિત કણ, બરાબર છે, વાક્ય રચના ખાસ સમજો, હું જેટલા આની અંદર જેટલી રાશિઓ બોલું છું એ બધી જ રાશિઓ સૂત્રમાં આવી જોઈએ. કયું વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્ર બીમાં વી વેગથી ગતિ કરતો હોય તો તેના પર લાગતું ચુંબકીય બળ એફ એમ સદિશ ઇઝ ઇક્વલ ટુ કયો કૌંસની અંદર વી સદિશ ક્રોસ બી સદિશ, મૂલ્ય એફ એમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી સાઇન થીટા, જ્યાં થીટા ઇઝ ઇક્વલ ટુ વી સદિશ અને બી સદિશ વચ્ચેનો કોણ છે. અને આ બળની દિશા આપણે વી અને બીથી બનતા સમતલને લંબ, આ બળની દિશા આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી શોધી શકીએ છીએ, જે વી અને બીથી બનતા સમતલને લંબ હોય છે, બરાબર છે. આ રીતે આપણે યાદ રાખીશું કે ભાઈ એફ એમની દિશા વી અને બીથી બનતા સમતલને લંબ હોય છે અને જે આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી શોધી શકીએ છીએ. ઓકે, દિશામાં ભાઈ આપણે આટલું જ લખીશું કે ભાઈ એફ એમની દિશા વી અને બીથી બનતા સમતલને લંબ હોય છે અને આ દિશા આપણે શેની મદદથી શોધી શકીએ, જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી શોધી શકાય છે. ઓકે, બીજી વસ્તુ કે ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની વિરુદ્ધ દિશામાં હોય છે. ઓકે, હવે આપણે ચુંબકીય બળની કેટલીક લાક્ષણિકતાઓ જોઈએ. એમાં સૌથી પહેલી લાક્ષણિકતા, સૂત્ર યાદ છે ને પહેલા તો, કયો? ચુંબકીય બળનો એફ એમ સદિશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ કૌંસની અંદર વી સદિશ ક્રોસ બી સદિશ, એનું મૂલ્ય એફ એમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી સાઇન થીટા. આપણે પહેલી લાક્ષણિકતા જોઈએ.
जो विद्युत भारित कण स्थिर हो, जो विद्युत भारित कण स्थिर हो तो एनो वेग केवो थशे? शून्य। એટલે કે વિદ્યુત ભારિત કણ ગતિ કરતો ન હોય તો ચુંબકીય બળનું મૂલ્ય શું હોય? કે કામ કરી આ સૂત્રમાં કિંમત મૂકી દીધી તો એફ એમ ઇઝ ઇક્વલ ટુ આપણી જોડે છે ક્યુ એ બી સાઇન થીટા, ઓકે, ક્યુ વી બી સાઇન થીટામાં વી બરાબર 0 મૂકી દઈએ આપણે, તો વી 0 મૂકીશ તો બધું 0 થઈ જશે, તો એફ એમ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો એફ એમ ઇઝ ઇક્વલ ટુ 0। તો આના આધારે આપણે કહી શકીએ કે ગતિમાન વિદ્યુત ભારો જ ચુંબકીય ક્ષેત્રમાં બળ અનુભવે છે, પણ સ્થિર વિદ્યુત ભારો ચુંબકીય ક્ષેત્રમાં કોઈ જ બળ અનુભવતા નથી। કેમ? કારણ કે સ્થિર વિદ્યુત ભારો ઉપર લાગતું ચુંબકીય બળ કેવું છે? 0 છે। યાદ રાખજો, સ્થિર વિદ્યુત ભારો ઉપર બળ લાગતું નથી, પરંતુ ગતિમાન વિદ્યુત ભારો ચુંબકીય ક્ષેત્રમાં બળ અનુભવે છે। વિદ્યુત ક્ષેત્રમાં કણ સ્થિર હોય તો પણ એના પર બળ લાગે, અને ગતિ કરતો હોય તો પણ એના પર બળ લાગે, પરંતુ જો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ સ્થિર હોય તો એના પર બળ લાગતું નથી। માત્ર ને માત્ર ગતિમાન વિદ્યુત ભાર જ પર ચુંબકીય ક્ષેત્રમાં ગતિમાન વિદ્યુત ભાર જ ચુંબકીય ક્ષેત્રમાં બળ અનુભવે છે। ઓકે, તો આના પરથી આપણે શું યાદ રાખીશું? કે ગતિમાન વિદ્યુત ભાર જ ચુંબકીય ક્ષેત્રમાં બળ અનુભવે છે, સ્થિર વિદ્યુત ભાર પર બળ લાગતું નથી। ચલો બીજી લાક્ષણિકતા જો, જો વી અને બી સમાંતર હોય તો થીટા બરાબર આપણને કેવા મળશે? 0। સમાંતર હોય તો થીટા 0 થશે, તો બળનું મૂલ્ય શું મળશે? જો એફ એમ ઇઝ ઇક્વલ ટુ ક્યુવી બી સાઇન 0, તો સાઇન 0 કેટલા થશે? તો સાઇન 0 0, બળનું મૂલ્ય 0। ત્રીજી લાક્ષણિકતા, જો વી અને બી પ્રતિ સમાંતર હોય તો થીટા કેટલા થશે? પાઈ। પાઈ એટલે કે કેટલા? 180 ડિગ્રી। મુખ્ય કિંમત આપણે એફ એમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી સાઇન પાઈ લઈ લો, 180 લઈ લો, જે લેવો એ લઈ લો। ઓકે, સાઇન 180ની વેલ્યુ આપણને ખબર છે 0, તો બળનું મૂલ્ય 0 થઈ ગયું। તો આના આધારે આપણે કહી શકીએ, યાદ રાખજો, જો વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગતિ કરતો હોય કે ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય તો તેના પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય શૂન્ય થાય। વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગતિ કરતો હોય કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય તો તેના પર લાગતું ચુંબકીય બળ શૂન્ય હોય। ઓકે, બીજો મુદ્દો, જે મુદ્દા કહું છું લાક્ષણિકતાઓના આધારે યાદ રાખવાનો છે। પહેલી લાક્ષણિકતા પરથી કયો મુદ્દો યાદ રાખવાનો છે? ગતિમાન વિદ્યુત ભારો ચુંબકીય ક્ષેત્રમાં બળ અનુભવે છે, સ્થિર વિદ્યુત ભાર ઉપર બળ લાગતું નથી। બીજી અને ત્રીજી લાક્ષણિકતા પરથી કયો મુદ્દો આપણે યાદ રાખીશું? કે જો વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રની દિશામાં કે ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય તો તેના પર ચુંબકીય બળ લાગતું નથી। હવે જો વી અને બી એકબીજાને લંબ હોય તો શું થાય? જો વી લંબ બી હોય તો શું થાય? તો વી લંબ બી હોય, 100/6 થીટા કેટલા થશે? 90 થશે। વી લંબી હોય તો થીટા કેટલા થશે? 90 ડિગ્રી થશે। આપણે સૂત્રમાં કિંમત મૂકીએ એફ એમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી સાઇન 90। બોલો સાઇન 90ની કિંમત કેટલી થાય? તો સાઇન 90ની કિંમત તો કેટલી થાય? 1 થાય। તો એફ એમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી, જો વિદ્યુત ભારિત કણનો વેગ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોય
विद्युत बाधित कण पर लागत बल महत्तम हो। याद रखो, जो विद्युत भारित कण नो वेग चुंबकीय क्षेत्र ने लंब रूपे हो तो विद्युत भारित कण पर लागत बल महत्तम हो। विद्युत भार चुंबकीय क्षेत्र में वर्तुळमय गति करे छे, जेना विषे आपणे डिटेल में चर्चा साइक्लोट्रॉन नामनी थीअरी में करीशुं। पण आपणे आटलुं याद राखीशुं के जो वेग चुंबकीय क्षेत्र ने जो विद्युत भारित कण क्यू चुंबकीय क्षेत्र बी में लंब रूपे दाखल थाय तो तेना पर लागता बळनुं मूल्य महत्तम होय अने विद्युत भारित कणनो गतिपथ वर्तुळाकार बने छे। ओके, तो आटली लाक्षणिकताओ जोई लो। जरा विद्युत भारित कण स्थिर होय तो एना पर कोईपण प्रकारनुं चुंबकीय बळ लागतुं नथी। विद्युत भारित कण चुंबकीय क्षेत्रनी दिशामां के चुंबकीय क्षेत्रनी विरुद्ध दिशामां गति करतो होय तो तेना पर कोईपण प्रकारनुं चुंबकीय बळ लागतुं नथी। परंतु विद्युत भारित कण चुंबकीय क्षेत्रने लंब रूपे गति करतो होय तो तेना पर लागता बळनुं मूल्ય મહત્તમ હોય છે અને એનો ગતિપથ વર્તુળાકાર બને છે। ઓકે, ક્લિયર? આટલા મુદ્દા લાક્ષણિકતાની અંદર થીટા 0 હોય તો શું થાય, થીટા પાઈ હોય તો શું થાય, થીટા પાઈ બાય 2 હોય તો શું થાય અને કણનો વેગ 0 હોય તો શું થાય એની ચર્ચા આપણે કરી। હવે આપણે એક બહુ જ અગત્યની લાક્ષણિકતા જોઈ। અત્યાર સુધી આપણે વાત કરી કે વિદ્યુત ભારિત કણ સ્થિર હોય તો ચુંબકીય બળ શૂન્ય થાય, વી અને બી એકબીજાને સમાંતર હોય કે પ્રતિ સમાંતર હોય તો ચુંબકીય બળનું મૂલ્ય શૂન્ય થાય, વી અને બી એકબીજાને લંબ હોય તો ચુંબકીય બળનું મૂલ્ય મહત્તમ હોય। પણ કંઈક આવું હોય, કેવું હોય, આવું જો ઈ સદિશ લંબ, બી સદિશ લંબ, વી સદિશ હોય તો શું? એટલે હું તમને એવું કહું છું કે વિદ્યુત ભારિત કણનો વેગ વી, વિદ્યુત ક્ષેત્ર ઈ અને ચુંબકીય ક્ષેત્ર બી એકબીજાને લંબ રૂપે હોય તો શું થાય? ઓકે, સમજો, બહુ જ આઈએમપી આ લાક્ષણિકતા છે। આપણે પહેલાં એક કામ કરીએ, એક્સ વાય ઝેડ યામ પદ્ધતિ લઈ લેવું, એક્સ વાય ઝેડ યામ પદ્ધતિ લઈ લઈએ। ઓકે, ચલો આ એક્સ અક્ષ, વાય અક્ષ, આ ઝેડ અક્ષ। આપણને ખબર જ છે કે એક્સ દિશામાંનો એકમ સદિશ કયો થાય, આઈ કેપ, વાય દિશામાંનો એકમ સદિશ જે કેપ, અને ઝેડ દિશામાંનો એકમ સદિશ કે કેપ થાય। અને આ રહ્યો આપણો વિદ્યુત ભારિત કણ ક્યુ, આપણો હીરો, જે એક્સ અક્ષની દિશામાં વી વેગથી ગતિ કરે છે, એક્સ અક્ષની દિશામાં વી વેગથી ગતિ કરે છે। હવે જો કન્ડિશન કઈ છે, ત્રણે ત્રણે એકબીજાને લો, તો આપણે એક કામ કરીએ, વાય અક્ષની દિશામાં હું છે ને વિદ્યુત ક્ષેત્ર લઈ લઉં છું, આ દિશામાં હું ઇલેક્ટ્રિક ફોર્સ લઈ લઉં છું, ઇલેક્ટ્રિક ફિલ્ડ લઈ લઉં છું, ફોર્સ નહીં ઇલેક્ટ્રિક ફિલ્ડ લઈ લઉં છું, અને ઝેડ અક્ષની દિશામાં હું મેગ્નેટિક ફિલ્ડ લઈ લઉં છું, બી સદિશ। ઓકે, તો વાય એક્સની દિશામાં હું ઇલેક્ટ્રિક ફિલ્ડ લઈ લઉં છું, ઝેડ એક્સની દિશામાં હું મેગ્નેટિક ફિલ્ડ લઈ લઉં છું। હવે તમે જોઈ શકો છો કે આ ત્રણે ત્રણ એકબીજાને કેવા છે, લંબ છે, કણનો વેગ વી, વિદ્યુત ક્ષેત્ર ઈ, ચુંબકીય ક્ષેત્ર બી એકબીજાને લંબ છે। તો મેં લેક્ચરની શરૂઆતમાં વાત કરી હતી કે જ્યારે કોઈ કણ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ક્ષેત્ર હાજર હોય એવા ક્ષેત્રમાંથી વી વેગથી ગતિ કરતો હોય ત્યારે તેના પર જે બળ લાગે એ બળને આપણે લોરેન્ઝ બળ કહીએ છીએ। તો આ વિદ્યુત ભારિત કણ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ક્ષેત્રમાંથી વિવેગથી ગતિ કરતો પસાર થાય છે, આથી એના પર વિદ્યુતીય બળ એ લાગશે અને ચુંબકીય બળ એ લાગશે। વિદ્યુતીય બળ કઈ દિશામાં લાગશે, જો તો ધન વિદ્યુત ભારિત કણ પર તો વિદ્યુતીય બળ હંમેશા કઈ દિશામાં લાગે, તો ધન વિદ્યુત ભારિત કણ પર વિદ્યુતીય બળ હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે, એટલે આ થયું વિદ્યુતીય બળ। પણ ચુંબકીય બળ કઈ દિશામાં લાગશે, તો ચુંબકીય બળનું સૂત્ર જોઈએ પહેલા આપણે, તો ચુંબકીય બળનું સૂત્ર કયું હતું, તો ચુંબકીય બળનું સૂત્ર કંઈક આવું હતું, એફ એમ સદિશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી સદિશ ક્રોસ બી સદિશ, આવું હતું। ઓકે, હવે આપણે દિશાની વાત એવી કરી હતી કે ભાઈ દિશા આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી શોધી શકીએ, અને આ જે બળની દિશા છે ને એ બળની દિશા વી અને બીથી બનતા સમતલને લંબરૂપે હોય,
તો જો આપણે જેમને જમણા હાથનો સ્ક્રૂનો નિયમ બરાબર વાપરતા નથી આવડતો, કંઈ ખબર નથી પડતી એમના માટે, બહુ સિમ્પલ રીત હું અહીંયા તમને કહું. જો અહીંયા આપણને બળની દિશા વી અને બીથી બનતા સમતલને લંબરૂપે મળશે, રાઈટ? તો અહીંયા વી કઈ દિશામાં છે? એક્સ અક્ષની દિશામાં. તો એનો એકમ સદિશ લઈ લો, આઈ કેપ લઈ લો. બી, ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? ઝેડ અક્ષની દિશામાં. એનો એકમ સદિશ હું કે કેપ લઈ લો. ચલો, આટલી ખબર પડી કે ના પડી? વેગની દિશામાંનો એકમ સદિશ આઈ કેપ, ચુંબકીય ક્ષેત્ર બીની દિશામાંનો એકમ સદિશ કે કેપ. હવે બોલો, તમારો વારો. આઈ કેપ ક્રોસ કે કેપ કેટલા થાય? નથી ખબર ને, ભૂલી ગયા. આ બધી વસ્તુ આપણને ક્યાંય યાદ જ રહે છે, બરાબર છે? મેં તમને શીખવાડ્યું હતું, યાદ છે? આઈ કેપ ક્રોસ જે કેપ બરાબર કે કેપ, જે કેપ ક્રોસ કે કેપ બરાબર આઈ કેપ, કે કેપ ક્રોસ આઈ કેપ બરાબર જે કેપ. યાદ આવ્યું હવે? તો પછી આઈ કેપ ક્રોસ કે કેપ શું થાય? તો એના બરાબર થાય માઇનસ જે કેપ. તો જેના આધારે આપણે કહી શકીએ કે આ ચુંબકીય બળ એફ એમની દિશા જે કેપ, પણ કેવા જે કેપ? માઇનસ જે કેપ. એટલે ચુંબકીય બળ એફ એમની દિશા આપણને ઋણ વાય અક્ષની દિશામાં મળશે, એટલે આ દિશામાં મળશે. એ આ, કારણ કે આ ધન વાય દિશા, તો પછી આ ઋણ વાય દિશા, એટલે ચુંબકીય બળ એફ એમની દિશા આપણને આ મળશે. એફ એમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી, અને અહીંયા એફ ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું ક્યુ ઈ લખી શકું. ચલો, ક્લિયર અહીંયા સુધી? બળની દિશામાં ખબર પડી કે ના પડી? કેમ અહીંયા એફ એમની દિશા ઋણ વાય અક્ષની દિશામાં મળી? કેમ? કારણ કે એફ એમની દિશા વી અને બીથી બનતા સમતલને લંબરૂપે હોય, તો વી અને બીથી બનતા સમતલને લંબ આપણને દિશા મળી માઇનસ જે કેપ. જે જેની દિશામાંનો એકમ સદિશ, જે કેપની દિશામાંની અક્ષ કઈ થશે? વાય. અને અહીંયા ઋણ છે, બરાબર, માઇનસ નિશાની છે, એટલે ઋણ વાય અક્ષની દિશામાં. અથવા જે કેપ એ કઈ અક્ષની દિશામાંનો એકમ સદિશ થયો? વાય અક્ષની દિશામાંનો એકમ સદિશ થયો. ક્લિયર હવે? ઓકે, કોઈ ડાઉટ નહીં. હવે જો, તો કયું વિદ્યુત ભારિત કણ પર લાગતું કુલ બળ શું થાય? કયું વિદ્યુત ભાર પર લાગતું કુલ બળ? તો કુલ બળનું સૂત્ર શું લખાશે? એફ ઇઝ ઇક્વલ ટુ, એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ એફ ઇ પ્લસ એફ એમ સદિશ લખાશે ને ભાઈ. હવે ધ્યાન આમ જો ભાઈ, હવે આ ક્યુ ઈ સદિશ પ્લસ ક્યુ વી ક્રોસ બી, હું આની જગ્યાએ આવું લખી શકું ભાઈ, ક્યુ ઈ કઈ દિશામાં લાગે છે? ધન વાય દિશામાં. ઓકે, લખી શકાય કે ના લખી શકાય? અને આની જગ્યાએ હું આવું લખું છું, ધ્યાન આપજો, આનું મૂલ્ય ક્યુ વી બી માઇનસ જે કેપ લખાશે કે નહીં લખાય? લખાય, બરાબર છે. ક્યુ વી બી માઇનસ જે કેપ. તો એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ શું થયું? ક્યુ ઈ જે કેપ માઇનસ ક્યુ વી બી જે કેપ, આવું આપણને મળ્યું, બરાબર છે? સમજો, અહીંયા વી ક્રોસ બી બરાબર મેં શું લખ્યું? તો વી ક્રોસ બી બરાબર વી બી માઇનસ જે કેપ લખ્યું, મૂલ્ય લઈ લીધું આપણે, જે આપણને ઋણ વાય એક્સની દિશામાં મળે છે. જો વિદ્યુત ક્ષેત્ર ઈ અને ચુંબકીય ક્ષેત્ર બી ના મૂલ્યો એવા લેવામાં આવે, એવા લેવામાં આવે કે જેથી એફ ઈ ઇઝ ઇક્વલ ટુ એફ એમ થાય, એફ ઈ ઇઝ ઇક્વલ ટુ એફ એમ થાય, તો કણ પર લાગતું પરિણામી બળ એફ શૂન્ય થાય. સમજો, અહીંયા આપણે જોઈ જ રહ્યા છીએ કે વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ પરસ્પર કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. હવે જો વિદ્યુત ક્ષેત્ર ઈ અને ચુંબકીય ક્ષેત્ર બી ના મૂલ્યો એવા લેવામાં આવે કે જેથી બંને બળો સમાન મૂલ્યના થાય, તો આ કણ પર લાગતું પરિણામી બળ કેવું થાય? શૂન્ય. આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી કણ પર લાગતું પરિણામી બળ કેવું થશે? તો કણ પર લાગતું પરિણામી બળ શૂન્ય થશે. તો ધ્યાન આપજો,
जो कण पर लागतुं परिणामी बल शून्य होय हूँ आ समीकरण में एफ बराबर जीरो मूकी दो तो जीरो इज इक्वल टू क्यू ई जे कैप माइनस क्यू वी बी जे कैप। आपणे एक काम करिए सामासामी करी नाखीए ओके तो सामासामी करिए तो शू मळशे क्यू ई जे कैप इज इक्वल टू क्यू वी बी जे कैप। मैं आ समीकरणनी अंदर एफ बराबर जीरो लीधा ई अने बीना आपणे एवुं धार्युं के ई अने बीना मूल्यो एवा लेवामां आवे के जेथी विद्युतीय बळ अने चुंबकीय बळ समान थाय तो विद्युत भारित कण पर लागतुं परिणामी बळ शून्य थाय। ओके बंने बाजुथी जे जे गया क्यू क्यू गया तो ई इज इक्वल टू वी बी आवुं आपणने एक समीकरण मळ्युं तो वी बराबर ई बाय बी थाय वी इज इक्वल टू ई बाय बी। तो याद रखो दोस्तों परस्पर लंब रूपे रहेला विद्युत क्षेत्र अने चुंबकीय क्षेत्र माथी विद्युत भारित कण विचलन वगर पसार थई शके छे। परस्पर लंब रूपे रहेला विद्युत क्षेत्र अने चुंबकीय क्षेत्र माथी विद्युत भारित कण विचलन थया विना पसार थई शके छे। तो घणा दाखलाओमां घणा एमसीक्यूमां तमारे आनो उपयोग करवानो आवशे। जो विद्युत भारित कण विचलन थया विना पसार थई शके तो एफई इज इक्वल टू एफएम होय अने वी इज इक्वल टू ई बाय बी थाय। आ खास याद राखजो घणा दाखलाओमां डायरेक्ट उपयोग करवानो आवशे। जो विद्युत भारित कण विचलन विना पसार थाय तो फर्स्ट एफ इज इक्वल टू एफ एम होय एटले कण पर लागतु परिणामी बल शून्य होय तो ज आ कण कोईपण दिशा में विचलन पामिया विना सुरेख मार्गे गति करी शके ना वाय एक्स की दिशा में जाए ना जेड एक्स की दिशा में जाए जे मार्गे गति करते हो एज मार्गे गति करे। क्यारे जयरे विद्युतीय बल और चुंबकीय बल समान मूल्य ना होय परस्पर विरुद्ध दिशा में होय एटले के ते कण पर लागत परिणामी बल शून्य होय। बीजू वी इज इक्वल टू ई बाय बी આપણે લઈ શકીએ જો કોઈ કણ વિચલન વિના પસાર થતો હોય તો આપણે વી ઇઝ ઇક્વલ ટુ ઈ બાય બી લઈ શકીએ। તો હું તમને એક ક્વેશ્ચન પૂછું અહીંયા કે ઈ બાય બીનો એકમ કયો થાય। કોઈ મને કહેશે કે ઈ બાય બીનો એકમ કયો થશે કોઈ પણ વિદ્યાર્થી મને ઈ બાય બીનો એકમ ઓકે કંઈ નહીં લેક્ચર જોયા બાદ મને કોમેન્ટ કરી દેજો કે ભાઈ ઈ બાય બીનો એકમ એ કયો છે। હવે આનો જે ઉપયોગ છે ને એ આનો ઉપયોગ 1897માં જે જે થોમ્સને ઈ બાય એમનો ગુણોત્તર શોધવા માટે કર્યો હતો। આ જે વસ્તુ છે આપણને વી ઇઝ ઇક્વલ ટુ ઈ બાય બી મળ્યા એનો ઉપયોગ 1897માં જે જે થોમ્સને ઈ બાય એમનો ગુણોત્તર શોધવા માટે કર્યો હતો અને આ સિદ્ધાંતનો ઉપયોગ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરમાં પણ થાય છે અને જેની મદદથી આયનોને તેમના ઈ બાય એમના ગુણોત્તર અનુસાર જુદા પાડવામાં આવે છે જેને આપણે માસ સ્પેક્ટ્રોમીટરનો સિદ્ધાંત પણ કહીએ છીએ। ઓકે તો આપણને તમને પૂછાય કે માસ સ્પેક્ટ્રોમીટરનો સિદ્ધાંત સમજાવો તો તમારે આટલી થિયરી કમ્પ્લીટ લખી નાખવાની છે। તો છેલ્લી લાક્ષણિકતા જો વિદ્યુત ક્ષેત્ર ઈ ચુંબકીય ક્ષેત્ર બી અને વિદ્યુત ભારિત કણ નો વેગ ત્રણેય એકબીજાને લંબ હોય તો વિદ્યુત ભારિત કણ વિચલન પામ્યા વિના પસાર થઈ શકે છે। ઓકે તો આ ધ્યાન રાખજો પાંચ લાક્ષણિકતાઓ એમાં છેલ્લી લાક્ષણિકતા સૌથી આઈએમપી લાક્ષણિકતા છે આપણા પેમ્પલેટની અંદર ક્વેશ્ચન નંબર 7 છે। પેમ્પલેટની અંદર હું અહીંયા લખી નાખું છું ક્વેશ્ચન નંબર 7 છે આ જે લાક્ષણિકતા છે। ઓકે તમારે મને ઈ બાય બીનો ખાલી એકમ કહેવાનો છે।